તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 29 ઓગસ્ટ 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. શું તમે બધા લોકો આજનો લેક્ચર સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને? આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો જમ્મુ કાશ્મીરના એલજી, જમ્મુ કાશ્મીરના એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર સાથે સંબંધિત છે. તો જમ્મુ કાશ્મીરના એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરને કઈ કઈ સત્તા મળેલી છે એ બધી સત્તા હોમ મિનિસ્ટ્રી દ્વારા એની નોટિફિકેશન, એના નિયમો અને એ બધી વસ્તુ લોન્ચ કરવામાં આવી છે. પહેલાં એક વસ્તુ સમજો કે ગવર્નર જે છે એ એક બંધારણીય પદ છે જે દરેક રાજ્યની અંદર હોય છે. દરેક રાજ્યની અંદર શું હોય છે? ગવર્નર એક બંધારણીય પદ છે અને 153 નંબરની કલમમાં એની વાત કરવામાં આવે છે. ગવર્નર જનરલી જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને ગવર્નર એક રીતે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. કેન્દ્રની માહિતી રાજ્ય સુધી પહોંચાડે છે, રાજ્યની માહિતી કેન્દ્ર સુધી પહોંચાડે છે. એક રીતે એજન્ટ તરીકે એનું કાર્ય કરે છે, પરંતુ કડીરૂપ કાર્ય કરે છે. અને ભારત એક ફેડરલ કન્ટ્રી છે એટલે કે સંઘવાદનું ઢાંચું જાળવવાનું ને એ બધું કાર્ય ગવર્નર કરે છે. પરંતુ જે યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ હોય ત્યાં કાં તો લેફ્ટનન્ટ ગવર્નર હોય છે અથવા તો એડમિનિસ્ટ્રેટર હોય છે. કોણ હોય છે? લેફ્ટનન્ટ ગવર્નર અથવા એડમિનિસ્ટ્રેટર. અમુક કેન્દ્ર શાસિત પ્રદેશ એવો હોય કે જ્યાં લેફ્ટનન્ટ ગવર્નરને પાવર વધારે મળેલો હોય અને અમુક એવો હોય કે જ્યાં લેફ્ટનન્ટ ગવર્નરને પાવર ઓછો મળેલો હોય. તો જે જગ્યાએ સરકાર હશે, જે જગ્યાએ સરકાર હશે જેમ કે દિલ્હી અને પોંડિચેરી ત્યાં સરકાર પણ છે અને કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે એટલે કે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર પણ છે. તો જે જગ્યાએ સરકાર હશે એવા કેસની અંદર લેફ્ટનન્ટ ગવર્નર પાસે પાવર કેવો છે એ ઓછો હશે. દિલ્હીની અંદર આપણે જોઈએ છીએ કે લેફ્ટનન્ટ ગવર્નર પાસે પાવર ઓછો છે, મુખ્યમંત્રી ત્યાંના જે સીએમ હોય એની પાસે પાવર વધારે હોય છે, બરાબર. તો જમ્મુ કાશ્મીરની અંદર પણ જે લેફ્ટનન્ટ ગવર્નર જે છે ત્યાં જમ્મુ કાશ્મીરની અંદર પણ સરકાર બનાવવામાં આવશે, વિધાનસભાને એ બધું બનાવવામાં આવશે, બરાબર. એવા અત્યાર સુધી ખાલી બે જગ્યા એવી છે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે અને ત્યાંની પોતાની વિધાનસભા પણ છે, એક તો પોંડિચેરી અને એક તો દિલ્હી, બરાબર. અને હવે ત્રીજી આ બની ગઈ છે જમ્મુ કાશ્મીર. તો આ નિયમો અંતર્ગત જે લેફ્ટનન્ટ ગવર્નર અમુક પ્રકારના એક્ઝિક્યુટિવ કાર્યો બતાવવામાં આવેલા છે. એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી માટેના અમુક કાર્યો જણાવવામાં આવેલા છે, જેમ કે પોલીસ, પબ્લિક ઓર્ડર, ઓલ ઇન્ડિયા સર્વિસીસ એન્ડ એન્ટી કરપ્શન. આ બધી વસ્તુ જે છે એ લેફ્ટનન્ટ ગવર્નરના એક્ઝિક્યુટિવ કાર્યો અંતર્ગત આવશે. અને ચીફ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે એણે આ બધા કાર્યોમાં એટલું બધું વધારે કંઈ કહેવાનું નથી. આ બધા કાર્યો જે છે પોલીસ, પબ્લિક ઓર્ડર ને આ બધી વસ્તુ એ એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર અંતર્ગત આવશે. અહીં એક વર્ડ આપણે આપેલો છે ટ્રાન્કવાલિટી. ટ્રાન્કવાલિટીનો મતલબ થઈ શાંતિ. ઇંગ્લિશના સેક્શનની અંદર પૂછાઈ જાય કે પીસ કોનો સિનોનિમ્સ છે, તો ટ્રાન્કવાલિટી અને પીસ બંનેનો મતલબ થાય શાંતિ. શાંતિ જાળવવાની કાર્ય કરશે કોણ? લેફ્ટનન્ટ ગવર્નર. હાવેવર ઇન ધ કેસ ઓફ ડિફરન્સીસ, કદાચ લેફ્ટનન્ટ ગવર્નર અને મિનિસ્ટરની વચ્ચે જ્યારે કેસ ડિફરન્સ ઓપિનિયન મંતવ્ય માટેનો જે ડિફરન્સ સર્જાઈએ, મતભેદ સર્જાઈએ, તો એવા કેસની અંદર લેફ્ટનન્ટ ગવર્નરનું જે મંતવ્ય હશે એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને માન્ય છે એવું માનવામાં આવશે. એક મહિના સુધી રાહ જોવામાં આવશે, પરંતુ જો એક મહિના પછી પણ કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય તો જે એલજી લેફ્ટનન્ટ ગવર્નરનો રોલ જે છે એમનો નિર્ણય માન્ય ગણાશે, અથવા એવું સમજો કે એ જે છે એ મિનિસ્ટરોને માન્ય છે એવું માની લેવાનું. તો હવે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં નવા લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કઈ રીતે થઈ છે? તો પહેલાં તો એ એક વેટેરન પોલિટિશિયન હશે. વેટેરનનો મતલબ શું થાય? પીઢ અથવા અનુભવી. પીઢ એટલે કે અનુભવી, જેને ઘણો અનુભવ હોય એવો એક પોલિટિશિયન રાખવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ તે કેન્દ્ર શાસિત પ્રદેશનો કોન્સ્ટિટ્યુશનલ હેડ એટલે કે બંધારણીય વડો હશે. અપોઇન્ટેડ બાય રાષ્ટ્રપતિ એની નિમણૂક કરશે 5 વર્ષ માટે, પરંતુ એ રાષ્ટ્રપતિની મરજી પ્રમાણે કાર્ય કરતો હોય, રાષ્ટ્રપતિને મજા આવે તો વચ્ચે પાછો પણ બોલાવી લે. અમુક પ્રકારના કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે દિલ્હી, જમ્મુ કાશ્મીર અને પુડુચેરી, આ એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે ત્યાં સાથે સાથે સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે સાથે સાથે સરકાર પણ છે, ત્યાં વિધાનસભા પણ છે, ત્યાં મુખ્યમંત્રી પણ હોય છે. તો આવા કેસની અંદર આ 3 રાજ્યની અંદર લેફ્ટનન્ટ ગવર્નર અથવા તો એડમિનિસ્ટ્રેટર એનું જે પાવર જે છે એ ઓછી હોય છે. હવે આની પહેલાં એક વિડીયોની અંદર મેં તમને લેફ્ટનન્ટ ગવર્નર અને એડમિનિસ્ટ્રેટર એ ત્રણેય વચ્ચેનો તફાવત જે છે એ સમજાવેલો છે. જે મોટા રાજ્ય અહીંયા જનરલી લેફ્ટનન્ટ ગવર્નર હોય છે, જેમ કે દિલ્હી, જમ્મુ કાશ્મીર અને પુડુચેરી, આ જગ્યાએ લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. મતલબ કે જ્યાં સરકાર પણ હોય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ હોય ત્યાં એલજીનું પદ હોય છે, અને જ્યાં સરકારનું હોય અને નાના કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો ત્યાં
ગવર્નર હોય છે અને જે એકદમ નાના કેન્દ્રશાસિત પ્રદેશ હોય ત્યાં એડમિનિસ્ટ્રેટર મૂકી દે છે. એડમિનિસ્ટ્રેટર જે છે એ મોટે ભાગે આઈએએસ ઓફિસર, આઈપીએસ અથવા આઈએફએસ ઓફિસરને રાખી દેવામાં આવેલા હોય છે. અંદમાન નિકોબાર અને લદ્દાખ જે છે એ લેફ્ટનન્ટ ગવર્નર હોલ્ડ મોર પાવર, એ જગ્યાએ ગવર્નરને વધારે પાવર મળેલો હોય છે, કારણ કે ત્યાં સરકાર હોતી નથી. એટલે કારણ કે તો ત્યાં તે રાજ્યના વડા તરીકે પણ વર્ક કરતા હોય છે અને સરકારના વડા તરીકે પણ વર્ક કરતા હોય છે. બીજા ત્રણ યુટી વિશે વાત કરીએ તો એ કયા કયા છે, ચંદીગઢ, દાદરાનગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપ. બરાબર, દમણ, દીવ અને દાદરાનગર હવેલી આ ત્રણેય એક જ કેન્દ્રશાસિત પ્રદેશ છે. બરાબર, એ તમે યાદ રાખજો. તો ટોટલ વાત કરીએ તો ટોટલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ તો એક તો જમ્મુ કાશ્મીર, પછી એક લદ્દાખ, પછી એક દિલ્હી, પછી એક પુડુચેરી, પછી અંદમાન નિકોબાર, પછી ચંદીગઢ, પછી દાદરાનગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપ. એટલે કે ટોટલ જોઈએ તો ટોટલ 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. બરાબર, હવે માત્ર 8 જ કેન્દ્રશાસિત પ્રદેશ પહોંચેલા છે. આમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી કે દીવ, દમણ અને દાદરાનગર હવેલી ત્રણેયને હવે એક જ બનાવી દીધેલા છે. નામ અલગ અલગ છે પરંતુ એક જ પ્રદેશ ગણવામાં આવશે. અનલાઈક ધ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ ધ અધર ટેરિટરી, ધેર આર યુઝવલી ડ્રોન ફ્રોમ ધ, જો મેં તમને કીધું કે એ મોટે ભાગે એડમિનિસ્ટ્રેટર હોય, એ આઈએએસ અથવા આઈપીએસ ઓફિસર હોય છે. લેફ્ટનન્ટ ગવર્નર ડુ નોટ હોલ્ડ, લેફ્ટનન્ટ ગવર્નરનો રેન્ક જે છે એ ગવર્નર જેટલો જ તે હોતો નથી, એ ભાઈ એક સમકક્ષ હોતા નથી. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા અમુક પ્રકારના ઓર્ડિનન્સ લાવવામાં આવેલા હતા. ઓર્ડિનન્સ એટલે કે વટ હુકમ લાવવામાં આવેલા હતા. કોની માટે? તો કે એગ્રીકલ્ચર, ખેતીના વિષયની અંદર રિફોર્મ, ઘણા બધા સુધારાઓ લાવવા માટે. તો એની અંદર ઘણા બધા સુધારા લાવેલા હતા, જેમ કે એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સુધારો કરેલો હતો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે અમુક નિયમો લાવવામાં આવેલા હતા, ઇલેક્ટ્રિકસિટી એટલે કે વીજળીના બિલ માટે અમુક પ્રકારના અમેન્ડમેન્ટ, સુધારા, બિલ અને વટહુકમ લાવવામાં આવેલા હતા. પરંતુ અમુક કાર્યકર્તાઓ અને ખેડૂતના જે સંગઠનો હતા એણે આનો વિરોધ કરેલો હતો. જ્યારે આ બધા સુધારા લાવવામાં આવેલા હતા ત્યારે બધા મીડિયાવાળા, ન્યૂઝવાળા એવું કહેતા હતા કે આના કારણે ખેતીની અંદર ઘણો સારો ફાયદો થશે અને આ ઘણા સારા સુધારા છે. બરાબર, પરંતુ હવે ઘણા બધા એનો વિરોધ પણ કરી રહ્યા છે, જેમ કે પંજાબ સરકાર દ્વારા જેનો વિરોધ કરવામાં આવેલો છે. અને પંજાબ સરકારે, આ કેન્દ્ર સરકારે જે કોઈ પણ ઓર્ડિનન્સ પસાર કરેલા છે એના વિરુદ્ધ એક રિઝોલ્યુશન, એક ખરડો જે છે એ પસાર કરી દીધેલો છે. કોણે? પંજાબની સરકારે એની વિરુદ્ધ એક રિઝોલ્યુશન પસાર કરેલું છે અને પંજાબે ડાયરેક્ટ કહી દીધેલું છે કે કેન્દ્ર સરકારે આ ઇલેક્ટ્રિકસિટીનું અમેન્ડમેન્ટ બિલ અને આ બીજા બધા જે ખરડા પસાર કરેલા છે, બીજા બધા જે ઓર્ડિનન્સ, એની અમે વિરોધમાં છીએ, અમે એનો વિરોધ કરીએ છીએ, એવું એમને કીધેલું. અગેન્સ્ટ તો પંજાબ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બંધારણની પણ વિરુદ્ધ છે અને ખેડૂત અને લેન્ડલેસ વર્કર, જમીન વગરના જે મજૂરો જે છે એ બધાની વિરુદ્ધ છે. ખેડૂતો અને શ્રમિકોનું આ વધારે પડતું શોષણ કરશે. તમને પ્રશ્ન થાય કે બંધારણની વિરુદ્ધ કઈ રીતે છે, તો આપણે એ સમજવાની કોશિશ કરીએ. બંધારણની 7મી અનુસૂચિની અંદર 3 લિસ્ટ આવેલા છે, કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો જે એગ્રીકલ્ચર, ખેતી જે છે એ કેન્દ્ર, એ રાજ્ય યાદીનો વિષય છે. કોનો? રાજ્ય યાદીનો વિષય છે. તો રાજ્ય યાદીનો વિષય છે કે જેમાં રાજ્ય યાદી બીજા નંબરના લિસ્ટમાં આપવામાં આવેલી છે અને બીજા નંબરના લિસ્ટની અંદર એન્ટ્રી 14 નંબરની એન્ટ્રી જે છે એ એગ્રીકલ્ચર છે. તો એની ઉપર કાનૂન બનાવવાની સત્તા રાજ્ય પાસે છે, પરંતુ આ વખતે રાજ્યએ કાનૂન ન બનાવ્યો અને કોને? ડાયરેક્ટ અત્યારે કેન્દ્રએ બનાવી દીધો. તો એ સારી વસ્તુ કહેવાય નહીં, એ એક રીતે એન્ક્રોચમેન્ટ છે, અતિક્રમણ છે. કેન્દ્રનું રાજ્યની સત્તા ઉપર અતિક્રમણ છે એવું કહેવામાં આવે છે. અને ફેડરલિઝમ, ફેડરલ સ્ટ્રક્ચર, આપણું જે સંઘવાદનો ઢાંચો જે છે એનું પણ ઉલ્લંઘન કરે છે, એટલે એ બંધારણનું ઉલ્લંઘન કરે છે એવું કહેવામાં આવે છે કે રાજ્યએ જાતે તે બધા નિયમો બનાવવા જોઈએ એવું ઘણા બધા લોકો કહે છે. અને પંજાબ દ્વારા અત્યારે એવું કહેવામાં આવેલું છે કે સરકાર આવા, કેન્દ્ર સરકાર આ બધા કાયદાને એ બધું બનાવે છે એની કરતાં વધારે મહત્વનું કે પ્રોક્યોરમેન્ટ ઓફ ફૂડ ગ્રેઇન, એટલે કે ભારતની અંદર ઘણું બધું અનાજ જે છે એ સડી જાય છે, ખરાબ થઈ જાય છે, એનું આપણે વ્યવસ્થિત સંરક્ષણ, સંવર્ધન કરી શકતા નથી, પ્રોક્યોરમેન્ટ નથી કરી શકતા. તો એની માટે સરકારે કંઈક નિયમો બનાવવા જોઈએ, એ બગડી ન જાય એની માટે આ બીજા નિયમો ન બનાવવા જોઈએ એવું પંજાબ કહે છે. બરાબર, હવે જો અહીંયા એક બીજો આ ગવર્નરના પોઈન્ટ ઓફ વ્યૂથી એક પોઈન્ટ બાકી રહી ગયો હતો એ જોઈ લઈએ. તો ગવર્નર આપણે થોડી વાર પહેલાં જોયું, તો ગવર્નર રિલેટેડ યુપીએસસી 2019ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે વિચ ઓફ ધ ફોલોઈંગ સજેસ્ટેડ ડેટ, કઈ કમિટીએ અથવા કઈ નીચેનામાંથી કોણે એવું સજેસ્ટ કરેલું હતું કે ગવર્નર જે છે શુડ બી એન એમિનેન્ટ પર્સન, એટલે કે એક નામાંકિત પર્સન હોવો જોઈએ, પરંતુ આઉટસાઇડ ધ સ્ટેટ, રાજ્યની બહારનો એક નામાંકિત વ્યક્તિ હોવો જોઈએ અને એની કોઈપણ પ્રકારની પોલિટિકલ લિંક ન હોવી જોઈએ. ગવર્નર એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેની પોલિટિકલ લિંક ન હોય. શુડ નોટ હેવ ટેકન પાર્ટ ઇન પોલિટિક્સ ઇન ધ રિસન્ટ પાસ્ટ, નજીકના ભવિષ્યની અંદર એણે ચૂંટણીમાં પણ ભાગ ન લીધેલો હોવો જોઈએ એવું કોણે કીધેલું હતું? તો આનો જવાબ આવશે સરકારી કમિશન 1983માં આવેલું હતું, ઓપ્શન સી. કારણ કે સરકારી કમિશને એવું કીધું હતું કે ગવર્નર જે છે
એ રાજનીતિથી મુક્ત હોવો જોઈએ અને રાજનીતિ સાથે લેવા દેવાનો હોવો જોઈએ, બરાબર? તો જવાબ સી આવશે. 2019 યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો એ વળી પાછી આપણે આ એગ્રીકલ્ચર રિલેટેડ રિફોર્મ સુધારાઓની વાત કરીએ તો પંજાબે પાછું એવું પણ કીધેલું છે કે આ પ્રોક્યોરમેન્ટ ઓફ ફૂડ ગ્રેઈનની વાત કરવી જોઈએ, એગ્રીકલ્ચર પ્રોડ્યુસમાં વધારો થાય એની વાત કરવી જોઈએ, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ રિલેટેડ કંઈક સારા કાયદા બનાવવો જોઈએ. ઓર્ડિનન્સ ફોર એન્ટી પંજાબ એન્ડ એન્ટી ફાર્મર. પંજાબે એવું કીધું કે આ જે ઓર્ડિનન્સ તમે લાવેલા છો એ એન્ટી પંજાબ, પંજાબને નુકસાન કરે એવો છે, અને એન્ટી ફાર્મર, ફાર્મરનું પણ એક્સપ્લોઇટેશન શોષણ કરે એવો છે. ઓર્ડિનન્સ વોન્ટ એફેક્ટ પર્ચેસીસ ઓફ ક્રોપ્સ એટ એમએસપી. તો કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે તમે ચિંતા ન કરો, એમએસપી ઉપર કંઈ ફેર નહીં પડે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતને જેટલી મળતી હતી એટલી જ મળશે. આ ઓર્ડિનન્સથી ખેડૂતનું કોઈ પણ શોષણ કે એવું થાય નહીં, એટલે કે બંને એકબીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. ઇસ્યુ વિથ ઓર્ડિનન્સીસ ઓન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરમાં અમુક આ જે ઓર્ડિનન્સ નવો લાવેલા એના અમુક ઇસ્યુ છે એ આપણે જોવાની કોશિશ કરીએ. પહેલાં તો એકેએસસીસી શું છે? ઓલ ઇન્ડિયા કિસાન સંગઠન કોઓર્ડિનેશન કમિટી, એ આનો વિરોધ કરી રહ્યા છે. શું ઇસ્યુ છે? તો કે જૂન 2020ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 3 ઓર્ડિનન્સ લાવવામાં આવેલા હતા જે એગ્રીકલ્ચર રિફોર્મ તરીકે ઓળખાતા હતા. કયા કયા 3 ઓર્ડિનન્સ હતા એ જોઈએ. ધ એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2020, જેના અંતર્ગત કેન્દ્ર સરકારે એવું કીધેલું હતું કે અમુક વસ્તુ, અમુક પાક, અમુક એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એને આ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવશે. અને જ્યારે તો હવે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર કોઈને દાખલ કરવામાં આવે તો શું થાય? તો એમાં દાખલ કરવાથી એનું સપ્લાય અને ડિમાન્ડ ઉપર સરકાર જે છે એ નિયંત્રણ રાખી શકે છે. પરંતુ અમુક સ્પેશિયલ કેસની અંદર હતી. હવે માની લો કે માસ્ક જે છે, માસ્ક અને સેનિટાઇઝર એને એસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર લાવવામાં આવેલા હતા. એટલે તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં કોવિડની મહામારી આવી ગઈ અને લોકોએ માસ્ક અને એની હોર્ડિંગ, સંગ્રહખોરી ચાલુ કરી દીધી હતી. તો સરકારે કહી દીધું કે હવે કોઈ પણ લોકો આનો સંગ્રહ નહીં કરી શકે, કારણ કે એ એસેન્શિયલ કોમોડિટી છે અને એસેન્શિયલ કોમોડિટી એક્ટ અંતર્ગત સરકાર કહી શકે કે તમારે આટલી વસ્તુ જ સંગ્રહ કરવાની છે, આનેથી વધારે સંગ્રહ નહીં કરી શકો. જેમ કે એસેન્શિયલ કોમોડિટીનો ઉપયોગ કરી અને સરકાર એવું કહી શકે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ખેડૂત જે છે એ 10 કિલોથી વધારે અનાજ નહીં ઉગાડી શકે, અથવા નહીં ઉગાડવાની તો નહીં પણ નહીં વાવી શકે. આવા બધા નિયમો, આવા બધા રિસ્ટ્રિક્શન, આવા બધા પ્રતિબંધો મૂકી શકે છે, બરાબર? કોના અંતર્ગત? એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ. જેમ કે અત્યારે કહી દીધેલું હતું કે માસ્ક અને સેનિટાઇઝર એનું હોર્ડિંગ, એની સંગ્રહખોરી નહીં કરી શકે. તો એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેના કારણે પ્રાઇઝને એ બધું, અમુકવાર તમને ખ્યાલ હશે કે ડુંગળીની પ્રાઇસ કિંમતને એ બધું વધી જાય છે, તો એ બધું ઘટાડી શકાય એની માટે, એ બધું રેગ્યુલેટ, નિયંત્રણ કરી શકાય એની માટે પહેલો ઓર્ડિનન્સ એ હતો. બીજો ઓર્ડિનન્સ શું હતો? ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020. અને ત્રીજા નંબરનો ઓર્ડિનન્સ કહેવો તો એ જોઈએ, ધ ફાર્મર એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોડક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ ઓર્ડિનન્સ 2020. આ 3 ઓર્ડિનન્સ હતા. અમુક એક્ટિવિસ્ટ, કાર્યકર્તાઓ જે છે એ આના કારણે નિરાશ થઈ ગયા છે કે આના કારણે ખેડૂતોની જે પાયાની મૂળભૂત સમસ્યાઓ જે છે એ સોલ્વ નહીં થાય, પરંતુ એનું વધારે શોષણ થશે એવું એમને કહેવાનું થાય છે. જનરલ કન્સર્ન શું છે કે આ એન્ટી ફાર્મર છે, રિઝલ્ટ ઇન રિડ્યુસ ક્રોપ પ્રાઇસીસ. એટલે આમાં એવું કહેવામાં, અમુક કાર્યકર્તાઓ એવું માને છે કે આના કારણે ખેડૂતોને જે પોતાના પાકના પહેલાં જેટલી કિંમતો મળતી હતી એટલી નહીં મળે, એની કરતાં ઓછી મળશે. ઓર્ડિનન્સ પ્રમોટ કોર્પોરેટ કંટ્રોલ, કારણ કે આ ઓર્ડિનન્સ દ્વારા સરકાર એવું ઈચ્છે છે કે પ્રાઇવેટ લોકો જે છે એના હાથમાં વધારે કંટ્રોલ આવી જાય, કોર્પોરેટ અમુક ઉદ્યોગકારો, બિઝનેસમેનોના હાથમાં વધારે કંટ્રોલ આવી જાય એવું કરવામાં આવેલું છે. અને આના કારણે ઇનકરેજ હોર્ડિંગ, સંગ્રહખોરી જે છે એને ઉત્તેજન મળશે, બ્લેક માર્કેટિંગ વધશે અને ખેડૂતોને વધારે ને વધારે શોષણ થશે એવું અમુક કાર્યકર્તાઓનું માનવાનું થાય છે. 3 ઓર્ડિનન્સીસ ટુ બ્રિંગ ઇન ફાર રીચિંગ એગ્રીકલ્ચર રિફોર્મ. આ 3 જે ઓર્ડિનન્સ લાવવામાં આવેલા એ એક રીતના ખેતીમાં કરવામાં આવેલા સુધારા હતા. હવે 3 ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ કે ખેડૂતોને કઈ રીતે નુકસાન થાય છે એ જોઈએ. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત શું થાય કે સરકાર જે છે એ કોઈ પણ વસ્તુની સપ્લાય, સ્ટોક અને ડિમાન્ડ તો સરકાર જોકે નક્કી ન કરી શકે, કારણ કે ડિમાન્ડ તો લોકો કરવાના છે. એટલે સરકાર માત્ર શું નક્કી કરશે, કોઈ પણ વસ્તુનો સ્ટોક નક્કી કરી શકે, સપ્લાય અને સ્ટોક એની ઉપર લિમિટ લગાવી શકે. કોણ? સરકાર, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત. હવે એક વસ્તુ સમજો, માની લો કે સરકાર એવો નિયમ કરી નાખે કે કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ ખેડૂત, એ 100 મિલિયન ટન અથવા કોઈ પણ બિઝનેસમેન, કોઈ પણ વેપારી એ 100 મિલિયન ટન અથવા તો 1 મિલિયન ટન જેટલો ઘઉં, એટલા તે સ્ટોર કરી શકશે, એટલાનો સ્ટોક કરી શકશે. તો આના કારણે શું થશે? તો ભારતની અંદર કોઈ મોટા બિઝનેસમેન જે છે એ મોટું સ્ટોક કરી શકે એવું કોઈ કારખાનું અથવા એવું કોઈ વેરહાઉસ એનો પ્રોક્યોરમેન્ટ કરી શકે, એવી કોઈ મોટી બિલ્ડિંગ બનાવશે જ નહીં, એવું કોઈ ગોદામ બનાવશે જ નહીં, બરાબર? એટલે આ એક નુકસાન પણ છે એ તમને ખબર હોવી જોઈએ. કોના અંતર્ગત? એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત સરકાર શું કરે, કોઈ પણ વસ્તુનું રેગ્યુલેટ કરી શકે, નિયંત્રણ કરી શકે, એનો સપ્લાય અને એનો સ્ટોક જે છે એ લિમિટેડ કરી શકે.
પરંતુ આવું એ માત્ર એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિની અંદર જ કરી શકે, જેમ કે અમુકવાર જ્યારે પ્રાઇસ જે છે એ અચાનક જ વધી ગઈ હોય, અથવા તો નેચરલ કેલામિટી અમુક પ્રકારની કુદરતી આપત્તિ આવી ગઈ હોય ત્યારે તે સરકાર આવું કરે. તો બીજો હવે જોઈએ, બીજો એક્ટ હતો, બીજો ઓર્ડિનન્સ એ જોઈએ, ધ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020. આના અંતર્ગત ખેડૂતોને એવી સુવિધા આપવામાં આવેલી છે કે ખેડૂતો જે છે અત્યાર સુધી કેવું છે કે ખેડૂતોએ પોતાનો પાક જે છે એ સૌ પ્રથમ ડાયરેક્ટ એપીએમસીમાં જ વેચવાનો, એપીએમસી સિવાય ખેડૂત બીજે ક્યાંય પોતાનો પાક વેચી શકે નહીં, એપીએમસી એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. પરંતુ આ બીજો ઓર્ડિનન્સ લાવવામાં આવેલો છે એના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે ખેડૂતોએ એપીએમસીની અંદર પોતાનો પાક નહીં વેચવો હોય તો પણ ચાલશે, એમને ખેડૂતોને મજા આવે ત્યાં વેચે, બરાબર, એમને એ બીજા ગામ વેચવો હોય તો બીજા ગામ વેચે, બીજા શહેરમાં વેચવો હોય બીજા શહેરમાં, બીજા રાજ્યમાં વેચવો હોય બીજા રાજ્યમાં, જ્યાં મજા આવે, જે ઉદ્યોગકારને જે બિઝનેસમેનને જેને વેચવો હોય એને વેચી શકાય. અત્યારના નિયમ પ્રમાણે શું હતું કે ફરજિયાત એને એપીએમસીમાં જ વેચવાનો, બરાબર. તો અને આ નવો ઓર્ડિનન્સ આવેલો એના અંતર્ગત ખેડૂતને ફ્રીડમ સ્વતંત્રતા આપવામાં આવેલી છે કે તમને જ્યાં મજા આવે ત્યાં વેચી દો. પરંતુ અમુક લોકો એક્ટિવિસ્ટ આનો એ રીતે વિરોધ કરી રહ્યા છે કે આના કારણે શું થશે કે ખેડૂત જે છે એ એપીએમસીમાં વેચશે નહીં, એપીએમસીમાં વેચશે નહીં એટલે એમપીસી પ્રમાણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રમાણે એને મળશે નહીં, અને એના કારણે બીજા કોઈ લોકો પણ એનો આ પાક ખરીદશે નહીં. કેમ? કારણ કે ધીસ લીડ્સ ટુ સિચ્યુએશન વેર લોકલ ફાર્મર ડુ નોટ ફાઇન્ડ એડિક્યુએટ ડિમાન્ડ. કારણ કે ખેડૂત જે છે એને પોતાના પાકની એટલી બધી પૂરતી ડિમાન્ડ મળશે નહીં, અને ડિમાન્ડ નહીં મળે તો એનો પાક વેચાશે નહીં. અને ભારતની અંદર મોટાભાગના ખેડૂતો જે છે એ સ્મોલ એન્ડ માર્જિનલ, ખૂબ જ નાના ખેડૂતો છે, એટલે એમની પાસે એટલા પૈસા કે એવું હોતું નથી કે એ લાંબા અંતર સુધી પોતાનો પાક લઈ જઈ શકે. હવે માની લો કે આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે ખેડૂત કોઈપણ રાજ્યમાં પોતાનો પાક વેચી શકે, પરંતુ ગુજરાતનો ખેડૂત એની પાસે કે એટલા પૈસા ન હોય કે પોતાનો પાક પહેલાં રાજસ્થાન લઈ જાય કે ક્યાંક બીજે લઈ જાય, એટલે એના પાસે ટ્રાન્સપોર્ટેશન માટેના જે વાહન વ્યવહારના એના એટલી એ બધા પાસે પૈસા નથી. ખેડૂત એવું જ વિચારે કે નજીકમાં વેચાઈ જાય તો અમારે સારું, બરાબર. એટલે આના કારણે ખેડૂતને પછી ધે આર ફોર્સ્ડ ટુ સેલ હેમ એટ અ લોઅર પ્રાઇસ, એટલે કે ઓછી કિંમતે એને વેચવાની ફરજ પડશે લોકલ માર્કેટની અંદર જ, કારણ કે બહાર તો એ લઈ જાય એટલે એની પાસે પૈસા નહીં હોય. ત્રીજો જે ઓર્ડિનન્સ છે એના અંતર્ગત વાત કરીએ તો એના અંતર્ગત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એના અંતર્ગત લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવાનું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કોઈપણ પ્રકારનો વિવાદ ઉદ્ભવે તો એની માટેનો કાયદો શું હશે, ન્યાય આપવા માટે ખેડૂતને અન્યાય થાય અથવા બિઝનેસમેનને અન્યાય થાય તો ન્યાય આપવા માટે કાયદો શું હશે, એનું લીગલ ફ્રેમવર્ક, એના બધા કાયદાઓ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે શું એ તમે સમજી લો, પહેલાં પણ સમજાવેલું છે અત્યારે ફરીથી સમજો કે માની લો કે કોઈ એક બિઝનેસમેન છે, બરાબર. હવે એ બિઝનેસમેને પોટેટો ચિપ્સ બનાવવાની છે અથવા તો બટેકાની વેફર બનાવવાની છે, બાલાજી વેફર અથવા બીજા કોઈ વેફરનું કારખાનું છે અને એને વેફર બનાવવાની છે, તો એને વેફર બનાવવા માટે બટેકાની જરૂર પડશે. હવે માની લો કે એ વેપારી જે છે એ પહેલાં તે કોઈ એક ખેડૂતને પકડી લે અને એ ખેડૂત સાથે કોન્ટ્રાક્ટ કરી લે કે હું આવી રીતે આ બિઝનેસ શરૂ કરું છું, આવું સ્ટાર્ટઅપ શરૂ કરું છું, મારે પોટેટો ચિપ્સ આ બટેકાની વેફર બનાવવાની છે, તો તમે મારી માટે આટલા ટન બટેકાનું ઉત્પાદન કરજો અને હું તમને એના બીને એ બધું આપી દઈશ, તમારે આ પ્રકારના આ ક્વોલિટીના આ ગુણવત્તાના આવા તે બટેકા બનાવવાના, બરાબર, ઉગાડવાના અને મને આપી દેવાના. તો આવી રીતે બંને એક રીતે કોન્ટ્રાક્ટ સાઇન કરી નાખશે ખેડૂત અને બિઝનેસમેન, કારણ કે જે બિઝનેસમેન જે છે એને બટેકા ચિપ્સ પોટેટો ચિપ્સ બનાવવા માટે તો બટેકાની જરૂર છે, તો ખેડૂતને પણ ફાયદો થઈ જશે, કારણ કે કોન્ટ્રાક્ટર જે છે બિઝનેસમેન એ પહેલાં તે બધા નિયમોને એ બધું નક્કી કરી નાખશે અને પૈસાને એ બધું એને પહેલાં જ આપી દેશે કે આ કોન્ટ્રાક્ટ બદલ, આ ડીલ બદલ હું તમને આટલા પૈસા આપીશ, એટલે ખેડૂતને પણ પહેલાં પૈસા મળી જશે અને એક રીતે કોન્ટ્રાક્ટમાં આ બધી વસ્તુ સારી થઈ જશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આની અંદર બે બ્રોડર કન્સર્ન રહેલા છે, બે ચિંતાઓ રહેલી છે. પહેલી ચિંતા તો કઈ કે વન પ્રિન્સિપલ કન્સર્ન કે નેગોશિએશિંગ પાવર કોની પાસે હશે, એટલે કે કોનો પાવર વધારે હશે. હવે માની લો કે નક્કી કરી નાખ્યું કે એક વર્ષ માટે ખેડૂત જે છે એને બટેકા બનાવવાના પોટેટો ચિપ્સ માટે, તો ખેડૂત માની લો કે વધારે પૈસા શકે અને બિઝનેસમેન ઓછા પૈસા શકે, તો નેગોશિએશન પાવર કોની પાસે રહેશે એ અતિ મહત્વનો પ્રશ્ન છે. અને ઇન્ડિવિડ્યુઅલ ફાર્મર એવું પણ બની શકે કે ખેડૂત ગરીબ હોય તો એનું એક્સપ્લોઇટેશન, એનું શોષણ પણ થઈ શકે છે, એની પાસે એટલું કાયદાકીય માહિતી ને એવું બધું હોતું નથી. અને બિઝનેસમેન તો તમને ખબર હોય છે એ તો ખૂબ પાવરફુલ હોય છે, મોટા મોટા કોર્પોરેટ હાઉસ સાથે એમનો સંબંધ હોય છે, બિગ પોકેટ સ્પોન્સર હોય છે એમના પૈસાને એ બધું, તો પૈસાનું એ બધું સેટિંગ કરી. અને એવું પણ બની શકે કે ખેડૂતનું શોષણ કરે, પહેલાં એની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરે અને પછી એ કોન્ટ્રાક્ટનો ફોલો ન કરે, એને લીગલ ફ્રેમવર્કની અંદર ફસાવી દે અને કોર્ટની અંદર એકવાર કેસ જતો રહેતો તો તમને ખ્યાલ હશે તારીખ પે તારીખ એવું થાય, એટલે એવું પણ બની શકે છે. આ બીજું કારણ છે. તો હવે આ ઓર્ડિનન્સની અંદર પછી ક્વોલિટીનું પેરામીટર જે છે એ પણ જાળવવું પડશે કે ક્વોલિટી કેવી રાખવાની કોઈપણ પ્રોડક્ટની, તો એ પણ એક અતિ મહત્વની વસ્તુ છે, ક્વોલિટી અતિ મહત્વની વસ્તુ છે.
હવે બીજો એક મહત્વની વસ્તુ આની સાથે સાથે જોઈએ કે આ એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એગ્રીકલ્ચર સંબંધિત શાંતા કુમાર કમિટીની રચના કરવામાં આવી હતી. શાંતા કુમાર કમિટી એક છ મેમ્બરની છ સભ્યોની કમિટી હતી જેના અંતર્ગત રિસ્ટ્રક્ચરિંગ ઓર અનબંડલિંગ ઓફ એફસીઆઈ કે એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અંદર કેવા પ્રકારના રિસ્ટ્રક્ચરિંગની જરૂર છે, કેવા સુધારાની જરૂર છે અને એના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર એમાં નાણાકીય રીતે કેવા કેવા સુધારા કરવાની જરૂર છે અને ઓપરેશનલ એફિશિયન્સી એની કાર્યક્ષમતામાં કેવો સુધારો કરી શકે એની માટે આ છ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. તો એણે અમુક અમુક પ્રકારની રિકમેન્ડેશન કીધેલી હતી. પહેલા તો એણે શું કીધેલું કે રિડ્યુસ ધ નંબર ઓફ બેનિફિશરીઝ અંડર ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત. ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ભારતની અંદર ઘણા બધા લોકોને અનાજ આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે સસ્તા અનાજની દુકાનમાં ઘણા બધા લોકોને અનાજ મળતું હોય છે. તો ભારતના લગભગ 67% લોકો જે છે એને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત અનાજ મળે છે મફતમાં તો નહીં પરંતુ એકદમ સસ્તા ભાવે સસ્તા અનાજની દુકાનની અંદર મળે છે એ 67% મળે છે. તો આ કમિટીએ એવું કીધું 67% ઘટાડીને 40% કરી નાખો. બીજું એણે એમ કીધું કે પ્રાઇવેટ ખેલાડીઓને પણ અનાજ સ્ટોર કરી શકે અને અનાજ પ્રોક્યોર કરી શકે એના એ બિઝનેસની અંદર લઈ દેવો. બરાબર, અત્યારે ભારતની અંદર અનાજ પ્રોક્યોર કરવાનું અને અનાજ સ્ટોર કરવાનું અનાજના ગોડાઉનને એ બધું બનાવવાનું કાર્ય માત્ર એક જ સંસ્થા કરે છે, કઈ? એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, તો પ્રાઇવેટ ખેલાડી પણ આની અંદર આવે એવું કીધું. બીજું એણે શું કીધું, બીજું એણે એવી રિકમેન્ડેશન એવી સલાહ આપી કે આ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર જે બોનસ આપવામાં આવે છે ને એ બોનસ બંધ કરી દો. પછી એણે એવી સલાહ આપી કે એફસીઆઈ શુડ ઇન્વોલ્વ ઇટસેલ્ફ ઇન ફૂલ ફ્લેજ્ડ ગ્રેઇન પ્રોક્યોરમેન્ટ. એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એણે માત્ર ફૂડ પ્રોક્યોરમેન્ટ એટલે કે ખોરાકનું સંગ્રહ કરવાનું કાર્ય જ કરવાનું, ગોડાઉન બનાવવાનું, સ્ટોર કરવાનું એ બધું કાર્ય જ કરવાનું, એની સિવાય બીજું કંઈ કરવાનું નહીં. અને આ જે પ્રોક્યોરમેન્ટ કરવાનું જે કાર્ય જે છે એ પણ માત્ર જે પુઅર સ્ટેટ એટલે કે ગરીબ રાજ્યો જે છે ગરીબ રાજ્યો એની માટે જ કરવાનું. બીજા જે અમીર રાજ્યો કે જેની પાસે ઓલરેડી તે પ્રોક્યોરમેન્ટની સુવિધા જે છે એ એમની જાતે જ કરશે, માત્ર ગરીબ રાજ્યો માટે તે પ્રોક્યોરમેન્ટની સુવિધા એફસીઆઈ કરશે, બીજું નહીં કરે. જેમ કે પંજાબ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા આ બધા એવા રાજ્યો છે કે જેમની પાસે પ્રોક્યોરમેન્ટની સુવિધા છે તે તો એ રાજ્યો જાતે તે પ્રોક્યોરમેન્ટ કરશે, એફસીઆઈ એમાં આવવાની જરૂર નથી. પછી બીજું આ કમિટીએ શું સલાહ આપી કે એબોલિશિંગ લેવી રાઈસ જે છે એને રદ કરી નાખો. લેવી રાઈસ શું છે એ જોઈએ તો સરકાર જે છે એ અમુક પ્રકારનો હિસ્સો જેમ કે 25-75% જેટલો ભાગ જે છે કોઈપણ રાજ્યની અમુક મિલ પાસેથી એટલા ચોખા જે છે એ ખરીદી લે છે એવો નિયમ છે. કોના અંતર્ગત? લેવી રાઈસ અંતર્ગત કે સરકાર કેન્દ્ર સરકાર 25-75% જેટલો મિલની અંદરથી મિલ એટલે કે ફેક્ટરીની અંદરથી એટલા ચોખા ફરજિયાત ખરીદી લે છે. બરાબર, એટલે એના કારણે જે ઓપન માર્કેટની અંદર વેચવા માટે મિલવાળા પાસે ખૂબ જ ઓછો જથ્થો રહે છે. માની લો કે સરકાર 75% ખરીદી લે તો પછી બજારમાં વેચવા માટે 25% જ બચે છે. તો આને કહેવાય લેવી રાઈસ. તો લેવી રાઈસ રદ કરવું જોઈએ એવું કીધેલું. પછી ફર્ટિલાઇઝર સેક્ટર જે છે, ફર્ટિલાઇઝર એટલે કે આ ખાતર ને એ બધું, રાસાયણિક ખાતરો ને એ બધું, એનો જે સેક્ટર જે છે એને ડીરેગ્યુલેટ કરવો જોઈએ. એની ઉપર સરકારનું અત્યારે નિયંત્રણ જે છે એ બંધ કરી નાખવું જોઈએ અને સરકારે ફર્ટિલાઇઝર ખરીદવા માટે કેશ સબસિડી આપવી જોઈએ. અત્યારે જે છે એ સરકાર કેશ સબસિડી નથી આપી, ડાયરેક્ટ તે યુરિયાની એ બધું આપે છે. કેશ સબસિડી આપી દેવી જોઈએ, એક હેક્ટર ઉપર ખેડૂતને 7,000 રૂપિયા દઈ દેવા જોઈએ આ ફર્ટિલાઇઝર ખરીદવા માટે અને પછી ખેડૂતને જે ફર્ટિલાઇઝર સારું લાગે એ ખરીદી લે. અત્યારે આપણે યુરિયા ઉપર ને બીજા અલગ અલગ ઉપર સબસિડી આપીએ છીએ, ડાયરેક્ટ પૈસા નથી આપતા. બરાબર, આઉટસોર્સ ઓફ સ્ટોકિંગ ઓફ ગ્રેઇન એટલે કે અનાજનું આઉટસોર્સિંગ જે છે એ આપી દેવું જોઈએ. નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ બનાવવી જોઈએ કે જેના અંતર્ગત કેવું હોય કે ખેડૂત જે છે એ પોતાનો પાક જે છે એ કોઈ વેરહાઉસ ગોડાઉનની અંદર સ્ટોર કરે તો એને એ રિસીપ્ટ આપી દેવાની અને એ રિસીપ્ટ જેટલા પૈસાની હોય એટલા પૈસાના 80% લેખે એ રિસીપ્ટ બતાવી અને બેંકમાંથી એ લોન લઈ શકે એ એની એમએસપી ઉપર, એવી નિયમ બનાવવો જોઈએ. ક્લિયર એન્ડ ટ્રાન્સપરન્ટ લિક્વિડેશન પોલિસી ફોર બફર સ્ટોક માટે ટ્રાન્સપરન્ટ પોલિસીને એ બધું બનાવવું જોઈએ. ફ્લેક્સિબલ બિઝનેસને એ બધું બનાવવું જોઈએ. બરાબર, શાંતા કુમાર કમિટી જે છે જો એની બધી ડિટેલ જે છે અહીંયા લખેલી છે ડિટેલની અંદર. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ડોન્ટ કર્ટેલ ક્વેશ્ચન અવર એટલે કે પ્રશ્નકાળ લોકસભા અને રાજ્યસભાની અંદર ચાલવામાં આવતી એક પરંપરા છે. ક્વેશ્ચન કાર્ડ જેમાં પ્રશ્નો પૂછવામાં આવશે તો એને કર્ટેલ ન કરો એટલે કે એને રદ ન કરો. અત્યારે એને રદ કરવાની વાત ચાલવામાં આવી છે તો કોંગ્રેસ એવું કહે છે કે એને બંધ ન કરો. આપણી માટે મહત્વનું શું છે કે સંસદની અંદર ક્વેશ્ચન અવર શું છે, પાર્લામેન્ટરી અંદર સંસદની અંદર ક્વેશ્ચન અવર શું છે. તો ફર્સ્ટ અવર જ્યારે પાર્લામેન્ટરીની કોઈપણ સિટિંગ કોઈપણ બેઠક ચાલુ થાય તો ત્યારે જે પહેલો કલાક જે છે એ ક્વેશ્ચન અવર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. 3 અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. બરાબર, પ્રશ્ન પૂછે છે ક્વેશ્ચન અવરમાં કેટલા પ્રકારના પ્રશ્નો હોય છે તો 3. કયા કયા?
સ્ટાર્ટ ક્વેશ્ચન, અનસ્ટાર્ટ ક્વેશ્ચન અને નોટિસ ક્વેશ્ચન, બરાબર. એ ત્રણેયનો મતલબ શું છે એ પણ આપણે જોઈશું, કે જેમાં સભ્ય જે છે આસ્ક ક્વેશ્ચન ટુ એન્ડ મિનિસ્ટર્સ યુઝવલી ગીવ આન્સર. કોઈ પણ સભ્ય પ્રશ્ન પૂછે છે અને જનરલી મિનિસ્ટર એનો જવાબ આપતા હોય છે, પરંતુ એવું નથી કે ખાલી મિનિસ્ટર જ જવાબ આપે, પ્રાઇવેટ મેમ્બર હોય તો એને પણ અમુક વાર પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રાઇવેટ મેમ્બર શું એ પણ આગળ ખબર પડશે. ધ ક્વેશ્ચન આર ઓફ થ્રી ટાઈપ, ત્રણ પ્રકારના હોય છે. સ્ટાર ક્વેશ્ચન, સ્ટાર ક્વેશ્ચન જે છે એની આગળ સ્ટાર જેવું માર્ક કરેલું હોય છે. આ પ્રશ્ન એવો હોય છે કે એનો જવાબ જે છે એ ઓરલ જ આપવાનો હોય. ઓરલ એટલે કે મોઢેથી તે જ્યારે પૂછે ને તાત્કાલિક જ એનો જવાબ દઈ દેવાનો. ઓરલ એટલે કે મોઢેથી મૌખિક સ્વરૂપે એનો જવાબ આપવાનો. અને મૌખિક સ્વરૂપે એનો જવાબ આપવાનો છે એટલે આપણે એટલો અંદાજ લગાવી શકીએ કે મૌખિક જવાબ આપશે. જો તે એક પ્રશ્ન પૂછશે અને એનો મૌખિક જવાબ આપશે તો તરત જ તે એ જવાબ ઉપરથી, એ જવાબ જે આપે એની ઉપરથી બીજો પ્રશ્ન કાઉન્ટર ક્વેશ્ચન પણ કરી શકે, એટલે કે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ કરી શકે. તો સપ્લિમેન્ટરી ક્વેશ્ચન માત્ર સ્ટાર ક્વેશ્ચનની અંદર જ કરી શકે જેનો ઓરલ. મૌખિકમાં આન્સર આપવાનો હોય તો મૌખિકમાં જવાબ આપે અને એ જવાબ ઉપરથી બીજો પ્રશ્ન ઉદભવે તો સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછી શકાય, એની ઉપર બીજો ક્વેશ્ચન પૂછી શકાય. બીજો પ્રકાર આવે અનસ્ટાર્ડ ક્વેશ્ચન. અનસ્ટાર્ડ ક્વેશ્ચનની અંદર મૌખિક જવાબ ન આપવાનો હોય, લેખિત જવાબ આપવાનો હોય, બરાબર. કે મેન્સ પરીક્ષા હોય એમાં કે લેખિત જવાબ આપવાનો, કે બોલવાથી કંઈ ચાલે નહીં, લેખિત જવાબ આપવાનો. અને લેખિત જવાબ આપવાનો હોય એટલે એમાં સપ્લિમેન્ટરી ક્વેશ્ચન ન પૂછે, કારણ કે લેખિતમાં જવાબ આપે પછી વાંચે પછી પ્રશ્ન ઉદ્ભવે એટલે પછી એમાં સપ્લિમેન્ટરી ક્વેશ્ચન એમ તાત્કાલિક એ પૂછી શકાય નહીં, એમાં રિટર્ન આન્સર હોય, બરાબર. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય કે સ્ટાર્ડ ક્વેશ્ચન હોય તો કેવો તો કે ઓરલ, બરાબર. અનસ્ટાર્ડ ક્વેશ્ચન હોય તો કેવો તો કે રિટર્ન. અને આ જે આનું જે કાગળ હોય અનસ્ટાર્ડ ક્વેશ્ચન એ વ્હાઇટ કલરના પ્રશ્ન, વ્હાઇટ કલરના પેપરની અંદર હોય છે. અને આ જે સ્ટાર્ડ ક્વેશ્ચન હોય તારાંકિત પ્રશ્નો એ જે છે એ ગ્રીન કલરની અંદર હોય છે. અને તારાંકિત અને બિન તારાંકિત પ્રશ્નો પણ કહે છે. પછી અમુક પ્રશ્નો એવા હોય કે જે આપવા, જેનો જવાબ આપવા માટે ટૂંકા ગાળાની નોટિસ આપવી પડે, અમુક પ્રકારની પહેલાં નોટિસ દેવી પડે, જેના કારણે એ બધી તૈયારી કરીને આવે. આપણને એક પણ કેમ પરીક્ષા માટે તૈયારી કરવાનો સમય આપે કે હિસ્ટ્રી જ્યોગ્રાફી ક્વોલિટીને આ બધું પૂછશો એ બધું વાંચીને આપજો. તો આ અહીંયા મિનિસ્ટરને પહેલાં નોટિસ દઈ દેવાની કે અમે આ આ સવાલ પૂછવાના છીએ, તમે આની પહેલાં તૈયારી કરીને આવજો પછી હરખા જવાબ આપજો. તો એવી રીતે 10 દિવસની નોટિસ આપવામાં આવે, એને શોર્ટ નોટિસ કહેવાય. પબ્લિક ઇમ્પોર્ટન્સ, લોકહિત માટે મહત્વનું કાર્ય હોય અને અર્જન્ટ કેરેક્ટર, એને કન્સિડર કરવામાં આવે છે. અને 10 દિવસથી કરતાં ઓછી નોટિસ આપવામાં આવે છે, એનો આન્સર આપવાનો હોય છે. અને એનો આન્સર ઓરલી આપવાનો, એટલે કે મૌખિક ક્વેશ્ચન આપવાનો, મૌખિક સ્વરૂપે એનો જવાબ આપવાનો હોય છે. પિંક કલરની અંદરના કાગળમાં ક્વેશ્ચન પ્રિન્ટ થયેલા હોય છે. અમુક વાર પ્રાઇવેટ મેમ્બરને પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, કારણ કે પ્રાઇવેટ મેમ્બર જે છે રૂલ નંબર 40 પ્રમાણે પ્રાઇવેટ મેમ્બરને પ્રશ્ન પૂછે. રૂલ નંબર 40 કોનો તો કે રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ ઇન લોકસભા. લોકસભામાં કઈ રીતે કામ કરવાનું, કઈ રીતે પદ્ધતિ હોય, એ બધાનો નિયમોનો સમૂહ છે. પ્રાઇવેટ મેમ્બર્સ જે છે એ અમુક વિષય પ્રમાણે મેટર ઓફ સબ્જેક્ટ મેટર ઓફ ધ ક્વેશ્ચન રિલેટેડ ટુ સમ બિલ, અમુક બિલ સાથે સંબંધિત, રિઝોલ્યુશન ઠરાવ સાથે સંબંધિત કોઈ જે તે પ્રાઇવેટ મેમ્બર એની માટે જવાબદાર હોય તો એને પણ જવાબ આપવો પડે છે. એવું નહીં કે ખાલી મિનિસ્ટરે જ આપવાનો. એ પ્રાઇવેટ મેમ્બરને જે પ્રશ્ન પૂછવામાં આવે એ યલો કલરથી પ્રિન્ટ કરેલો હોય છે. પ્રાઇવેટ મેમ્બર એટલે શું એ પણ સમજી લો. પ્રાઇવેટ મેમ્બર એટલે કે એવા દરેક એમપી કે જે મિનિસ્ટર નથી, મિનિસ્ટર સિવાયના જેટલા પણ એમપી હોય, મિનિસ્ટર સિવાયના જેટલા પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ બધાને પ્રાઇવેટ મેમ્બર કહેવાય. હવે તમે સમજો કે 550 સભ્યો જે છે એ લોકસભામાં છે, 250 સભ્યો જે છે એ રાજ્યસભાની અંદર છે. તો બધા સભ્યો 550 ને 250 એટલે જોઈએ તો 500 ને 600 700 800, ટોટલ 800ની આજુબાજુ, તો બધાને કંઈ મિનિસ્ટર ન બનાવી દે. મિનિસ્ટર એટલે શું, એટલે કે જે મંત્રી હોય, જે અમુક પ્રકારના મંત્રી હોય, કેબિનેટ મંત્રી હોય, સ્ટેટ મિનિસ્ટર હોય. ફોર એક્ઝામ્પલ માની જો કે ફાઇનાન્સ મિનિસ્ટર, તો તે નિર્મલા સીતારામન છે, તો એને મિનિસ્ટર કહેવાય, બરાબર. હોમ મિનિસ્ટર તો તે અમિત શાહ છે, તો એને મિનિસ્ટર કહેવાય. અમુક પ્રકારના મંત્રી હોય જેની પાસે કંઈ બહુ મોટું ખાતું હોય તો એને મિનિસ્ટર કહેવાય, બરાબર. પરંતુ મિનિસ્ટર સિવાયના બધા એમપી હોય એ બધાને પ્રાઇવેટ મેમ્બર કહેવાય. બધા એમપી હોય એ મિનિસ્ટર હોય તેવું જરૂરી નહીં. મિનિસ્ટર ખૂબ ઓછા હોય, ખૂબ કેવા હોય, ઓછા હોય, 15% આજુબાજુ જોઈએ, તો પ્રાઇવેટ મેમ્બર એટલે કે એની મેમ્બર હુ ઇઝ નોટ અ મિનિસ્ટર ઇઝ કોલ્ડ અ પ્રાઇવેટ મેમ્બર. હવે જો મેં તમને કીધેલું કે ક્વેશ્ચન અવર સિવાય ત્યાં બીજા પણ ઘણા બધા ઝીરો અવર ને એવું બધું હોય, એ બધી વસ્તુ અહીંયા આપણે આ ગ્રાફિકની અંદર ખૂબ સુંદર રીતે સમજાવેલું છે, બરાબર. જો પહેલા તો અહીંયા એક મહત્વની વાત કરીએ કે ઉપરનું જે લખેલું એ લોકસભા માટે છે અને નીચેનું જે રહ્યું એ રાજ્યસભા માટે છે. લોકસભાની કામગીરી જે છે અહીંયા 11 વાગે શરૂ થાય, લોકસભાની 11 વાગે શરૂ થાય, તો 11 થી 12 પ્રથમ એક કલાક જે છે એ ક્વેશ્ચન અવર હોય. ઘણી બધી વાર આ પ્રશ્ન પણ પૂછાય છે કે લોકસભામાં સૌ પ્રથમ જાય અને શું કરવાનું હોય. સૌ પ્રથમ જે વિભાગો એ શું હોય છે, તો સૌ પ્રથમ જે હોય એ ક્વેશ્ચન અવર હોય. એટલે તમે એવી રીતે યાદ રાખી લો કે લોકસભામાં જઈને તરત તાત્કાલિક તે પહેલાં પ્રશ્ન પૂછવા માંડવાના, 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી પ્રશ્ન પૂછવાના, કારણ કે ક્વેશ્ચન અવર ચાલતો હોય. પછી 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી 0 અવર ચાલુ હોય, 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી શું હોય, 0 અવર હોય. આજે ક્વેશ્ચન અવર રાજ્યસભાની અંદર પણ હોય એ પણ ખબર હોય છે. પછી 1 થી 2ની વચ્ચે લંચ હોય, રિસેસ હોય, ખાવા જતું રહેવાનું, બરાબર. પછી 1 થી 6 વાગ્યા સુધી લોકસભાની અંદર બધો બિઝનેસ, ગવર્મેન્ટ બિઝનેસને, લેજિસ્લેટિવ બિઝનેસને, આ બધો બિઝનેસને
બધું કાર્ય કરવાનું હોય. લોકસભા જે છે એ છ વાગે છૂટી જાય બરાબર, અને રાજ્યસભા જે છે એ પાંચ વાગે છૂટી જાય, એ ખબર હોય જોઈએ બરાબર. પાંચ વાગ્યા સુધી જે છે એ રાજ્યસભા કામ કરે બરાબર. બધી વસ્તુ અહીંયા ડિટેલમાં લખેલી છે તો તમે સમજી શકો છો. ક્વેશ્ચન નંબર ક્યારે આવે એ ખબર હોય જોઈએ, ક્યારે તો કે 11-12 વચ્ચે સૌ પ્રથમ જ એ હોય. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એસ જયશંકર. એસ જયશંકર શું છે એ આપણે એક્સટર્નલ મિનિસ્ટર છે અથવા વિદેશ મંત્રી છે, પરંતુ એ વિદેશ મંત્રી તો અત્યારે છે, અત્યારે વિદેશ મંત્રી છે. તો એની પહેલાં શું હતા, એની પહેલાં એ ફોરેન સેક્રેટરી હતા, વિદેશ સચિવ હતા. ફોરેન સેક્રેટરી એટલે કે વિદેશ સચિવ હતા. અને એની પહેલાં એ શું હતા, તો એની પહેલાં 2004 એ ચાઇનાની અંદર ભારતના એમ્બેસેડર હતા, ભારતના રાજદૂત હતા, ભારતનું ચાઇનાની અંદર પ્રતિનિધિત્વ કરતા હતા. એટલે કે એમને ચાઇનાને ખૂબ જ નજીકથી નિહાળેલું છે, ભારતનું પ્રતિનિધિત્વ અહીંયા કરેલું છે. તો એમને ચાઇના સાથે સંબંધિત, ભારત અને ચાઇનાના સંબંધો અને ઇન્ડિયા અને ચાઇનાની પોલિસી કેવી હોય, ચાઇનાએ કઈ રીતે વિકાસ કરેલો, રિયલિઝમ શુડ બી સેફ, ભારતે કયા કયા પગલાં ભરવા જોઈએ, એની માટે એમણે એક પુસ્તક લખેલી છે. તો એ પુસ્તકની અંદર એમણે ઘણા 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 બધા સજેશન આપેલા છે. અને એક રીતે જોવો તો એસ જયશંકર એ ખૂબ મહાન વ્યક્તિ છે. એમને જીઓ પોલિટિકલ રીતે ઘણું બધું બહોળું જ્ઞાન રહેલું છે બરાબર. કારણ કે મેં તમને કીધું કે એમને ઘણી ઊંચી પોસ્ટ ઉપરથી આવે છે, ઘણા લાંબા સમયથી ચાઇનામાં એ એમ્બેસેડર હતા, બીજા પણ અમુક દેશની અંદર એમ્બેસેડર રહી ચૂક્યા છે. મતલબ કે ઇન્ટરનેશનલ રિલેટેડ બાબતે આપણે જેટલું જાણવી છીએ એની કરતાં ઘણું વધારે જાણે છે, જીઓ પોલિટિકલ સમીકરણ વિશે આપણી કરતાં વધારે ઊંડી સમજ ધરાવે છે. તો એમને પહેલાં તો એવું કીધું છે કે ભારત અને ચાઇનાના સંબંધોની અંદર ગોઈંગ બિયોન્ડ ટ્રેડિશનલ અઝમ્પશન, આપણે જે પરંપરાગત રીતે જે અઝમ્પશન ચાલી આવે છે એને દૂર કરવો જોઈએ અને એની અંદર કંઈક અલગ રીતે વિચારવું જોઈએ બરાબર. ભારત અને ચાઇનાના સંબંધોને એક અલગ સ્ટેજ ઉપર લઈ જવા જોઈએ, ચાઇનાને એટલું બધું હલકામાં ન લેવું જોઈએ. એસેસમેન્ટ ઓફ ચાઇના રાઇઝ, ચાઇનાનો જે ઉદય થયો છે એનું આપણે વ્યવસ્થિત યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ. આપણે એવું ન માની લેવું જોઈએ કે ચાઇના તો હજી એનો ઉદય થયેલો જ નથી. ચાઇના ખરેખર એટલો બધો ઉદય થઈ ગયો છે કે અત્યારે અમેરિકા યુએસએને પણ એ ટક્કર આપે છે. તો આપણે એને બદલે પગલાં લેવા જોઈએ. ગેપ ઇન કોમ્પ્રિહેન્સિવ, કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક સ્વરૂપે આપણે પણ આપણો પાવર વધારવો જોઈએ અને એને કન્ટેન કરવા માટેની કંઈક કોશિશ કરવી જોઈએ. આની પહેલાં પણ આપણે જોઈ લઈએ કે ભારત અને ચાઇના જે છે એ બંનેની વિચારસરણી એકદમ અલગ અલગ છે. ચેપ્ટર ઓફ ધ બુક એમને આ પુસ્તક લખેલી છે, એમાં આ બધું એનાલિસિસ ડિટેલમાં વિગતવાર એનાલિસિસ આપેલું, ટ્વિસ્ટ એન્ડ ટર્ન ઇન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ચાઇના, ભારત અને ચાઇનાના રિલેશનમાં કેવા કેવા ટ્વિસ્ટ, કેવા કેવા મોડ અને વળાંક આવેલા છે એ બધા વિશે આપેલું છે. એ પહેલાં ફોરેન સેક્રેટરી, વિદેશ સચિવ પણ હતા અને ચાઇનાની અંદર ભારતના લાંબો સમય સુધી રહેવાવાળા એમ્બેસેડર છે. 4 વર્ષ સુધી એમને ત્યાં રહેલા હતા 2009. અને આ એસ જયશંકરનું એવું કહેવાનું થાય છે કે 2009 વર્ષ છે એ ચાઇના માટે અતિ મહત્વનું વર્ષ હતું અને એ ચાઇનાના ઇતિહાસની અંદર, ચાઇનાની અંદર એક રીતનો ટર્નિંગ પોઈન્ટ હતો. ચાઇનાનો જે ઉદય થયો એમાં 2009 વર્ષ એક ટર્નિંગ પોઈન્ટ હતો. સી જિનપિંગની હાથમાં જેવી રીતે પાવર આવી ગયો, એમને જેવી રીતે બની ગયા એ એક રીતનો ટર્નિંગ પોઈન્ટ હતો. કારણ કે 2009 અંદર શું થયું હતું તમને ખ્યાલ હશે, 2009-10 અંદર અમેરિકાની અંદર સબ પ્રાઇમ ક્રાઇસિસ આવી ગયેલું હતું, સબ પ્રાઇમ ક્રાઇસિસ આવી ગયેલું હતું એટલે આખી દુનિયા જે છે મંદીમાં આવી ગઈ હતી, તમને એ ખ્યાલ હશે. તો એનો ચાઇનાએ ખૂબ સારો ઉપયોગ કરી લીધો, કારણ કે અમેરિકા મંદીમાં આવી ગયું હતું, સબ પ્રાઇમ ક્રાઇસિસ આવી ગયું હતું, કોમ્બિનેશન ઓફ ધ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એનો એણે ઉપયોગ કર્યો. યુએસ એડમિનિસ્ટ્રેશન કોન્સિક્વન્સીસ ઓફ ઇરાકની અંદર પણ એ સમયે લપ ચાલી રહી હતી, તો એ બધાનો ઉપયોગ કર્યો. ચાઇનાઝ 18th પાર્ટી કોંગ્રેસ ઇન 2012, 2012 અંદર 18મા નંબરની ચાઇનાની પાર્ટી કોંગ્રેસ હતી. કોંગ્રેસ પાર્ટીનો મતલબ શું, ચાઇનાની અંદર દર વર્ષે આવી કોંગ્રેસ પાર્ટી યોજાય છે. એની અંદર કેવું હોય કે આજે એમની જે કમ્યુનિસ્ટ પાર્ટી છે, કમ્યુનિસ્ટ પાર્ટી એ દર વર્ષે ભેગી થાય અને બધી કે આખા વર્ષ દરમિયાન શું કરવાનું છે એના વિશે ચર્ચા કરે, લાંબા સમયના પ્રોજેક્ટ બનાવે કે આપણે ક્યાં પહોંચવાનું છે, મિલિટરીમાં શું ઇન્વેસ્ટમેન્ટ કરવા, એ બધા પ્રોજેક્ટ બનાવવાનું, એને પસાર કરવાનું, એ બધું કાર્ય કરે. જોકે એક જ વાર ખાલી ભેગા થાય અને આ મિટિંગની અંદર એવું હોય કે જે સરકાર કહે એ બધા હા પાડી જ દે બરાબર, જે ખરડોને પસાર કરવાનું હોય સરકાર કહે એ હા પાડી જ દે. કારણ કે જો કદાચ કોઈ ના પાડે તો પછી બીજી વારની જે મિટિંગ હોય એમાં એ વ્યક્તિ ન દેખાય બરાબર, એને કાઢી નાખવામાં આવે. કારણ કે આ બધી મનમાં નહીં ચાલે છે. સી જિનપિંગ ત્યારે પાવરમાં આવેલા હતા 2012ની અંદર, તો આ ખબર હોય છે. હવે આપણે બીજી વસ્તુ જોઈએ, ભારત અને ચાઇનાના જોઈએ તો 70 વર્ષના રાજનૈતિક સંબંધો પૂરા થયા છે. ભારત અને એ 1 એપ્રિલ 2020, 1 એપ્રિલ 2020 આપણે 70મી એનિવર્સરી ઉજવણી કરેલી હતી. 1950માં ભારતે ચાઇના સાથેના સંબંધો સ્થાપિત કરેલા હતા. ભારત એક એવો દેશ હતો કે જેણે ચાઇનાને દેશ તરીકે રિકગ્નાઇઝ માન્યતા આપેલી હતી. સૌ પ્રથમ પોલિટિકલ એન્ડ ડિપ્લોમેટિક રિલેશન જોઈએ, ટ્રેડ સાથેના સંબંધો જોઈએ, ભારત અને ચાઇના વિશે કંઈ લખવાનું આવે તો તમે સમજો. ભારત અને ચાઇનાએ ભેગા થઈ અને 20 જેટલી ઇન્ટર પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ જે છે એ બનાવેલા છે. 50 જેટલી ડાયલોગ મિકેનિઝમ બનાવેલું છે કે જેના કારણે બંનેના વિચારો આદાન પ્રદાન થઈ શકે, બાયલેટરલ, રિજિયોનલ અને ગ્લોબલ કન્સર્ન વિશે વાતચીત થઈ શકે. ઇકોનોમિક પાર્ટનરશીપની વાત કરીએ તો ભારત અને ઇકોનોમીમાં પણ ઘણું આગળ છે. હવે જો અહીંયા જોઈ લઈએ, પરંતુ વચ્ચે ઘણી બધી વાર આપણે લપ પણ થતી રહેતી હોય છે. જેમ કે અહીંયા આ 1962ની અંદર અક્ષય ચીને એમણે આપણી પાસેથી લઈ લીધું હતું. 2013ની અંદર આ દૌલત બેગ, ઓલ્ડી લદ્દાખ સેક્ટર, આ બધી જગ્યાએ લપ ચાલુ હતી બરાબર. આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં સમજાવેલી છે, પીડીએફ ડાઉનલોડ કરો તો બધી વસ્તુ તમે ડિટેલમાં જોઈ શકો છો કે ક્યારે ક્યારે શું થયેલું હતું. 2017માં ડોકલામ સેક્ટર થયું હતું. ભારત અને ચાઇના વચ્ચે ક્યારે ક્યારે સ્ટેન્ડ ઓફ થયેલું છે એની સંપૂર્ણ વિગત અહીંયા આપેલી છે. 1900
14માં જ્યારે સિમલા કન્વેન્શન થયેલું હતું બરાબર, પછી 1993માં એગ્રીમેન્ટ ઓન પીસ એન્ડ ટ્રાન્કલિટીથી લઈ અને 1998 અને 2017માં ડોકલામ ક્રાઇસિસ થયેલું હતું, એ બધી ડિટેલ અત્યાર સુધી જ્યારે જ્યારે ભારત અને ચાઇના વચ્ચે લાભ થયેલી એ બધી વસ્તુ આપેલી છે બરાબર. હવે 21મી સદીની આ શરૂઆત છે તો ભારત અને ચાઇનાનો જે વેપાર પહેલાં 3 બિલિયન ડોલરની કરતાં પણ ઓછો હતો, જે અત્યારે વધી અને 100 બિલિયન ડોલરની આજુબાજુ થઈ ગયો છે. 2019ને ભારતને ચાઇનાનો વેપાર જે છે 100 બિલિયન ડોલરની આજુબાજુનો છે, 100 બિલિયન ડોલરનો. અને ભારત અને ચાઇનાના લોકોને ભેગા કરી નાખી તો ભારત અને ચાઇનાની જીડીપી ભેગી કરી નાખી તો આખા વિશ્વની 20% જીડીપી તો ખાલી ભારત અને ચાઇનાની જ છે. 20% જીડીપી બરાબર, એટલે કે 5મો ભાગ, 5માંથી 1 જીડીપી જે છે એ ભારત અને ચાઇનામાંથી આવે છે. 2.7 બિલિયન લોકો છે, બંનેની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છે. જોઈન્ટ રિસર્ચ વર્કશોપ વિજ્ઞાન માટે આપણે ચલાવીએ છીએ, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે. ઇન્ડિયા ભારતની ઘણી બધી કંપનીઓએ ચાઇનાની અંદર આઈટી કોરિડોર સ્ટાર્ટ કરેલા છે, જેના કારણે ભારત અને ચાઇનાના સંબંધો, કોઓપરેશન, સહયોગ અને ઇન્ફોર્મેશન માહિતીનું એનું આદાન પ્રદાન નહીં થાય. ભારત અને ચાઇના હેન્ડ ઇન હેન્ડ નામની જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ પણ કરે છે. આ એક રીતની એન્ટી ટેરરિસ્ટ એક્સરસાઇઝ છે, એટલે કે આતંકવાદીઓને કઈ રીતે ચકમો આપો, કઈ રીતે ધોકો આપો, એની માટેની હેન્ડ ઇન હેન્ડ નામની એક્સરસાઇઝ ભારત અને ચાઇના કરે છે. એક્સચેન્જ ટ્રેનિંગ લેવામાં આવે છે, એક્સપિરિયન્સ શેર કરવામાં આવે છે, જોઈન્ટલી ઇમ્પ્રુવ ટેરરિસ્ટને કઈ રીતે માત આપવી એના વિશે વાત કરવા, પીપલ ટુ પીપલ એક્સચેન્જ પણ ઘણું બધું થતું હોય છે ભારત અને ચાઇનાની વચ્ચે. બંને વચ્ચેનું કલ્ચર સંસ્કૃતિ એક્સચેન્જ થતું હોય છે, એની માટેનું મિકેનિઝમ બનાવવામાં આવે છે. આર્ટ, પબ્લિશિંગ, મીડિયા, ફિલ્મ, ટેલિવિઝન, મ્યુઝિયમ, સ્પોર્ટ, યુથ, ટુરિઝમ, લોકાલિટી, આ બધી વસ્તુ પણ બંને દેશ વચ્ચે વારંવાર શેર થતી હોય છે. એસ્ટાબ્લિશ ધ પેર ઓફ ભારત અને ચાઇના વચ્ચે સિસ્ટર સ્ટેટ અથવા તો બહેન રાજ્ય તરીકેનો પણ દરજ્જો આપવામાં આવે છે. જેમ કે ચાઇનાનો ફુજિયાન પ્રોવિન્સ અને તમિલનાડુ જે છે એ બંને સિસ્ટર સ્ટેટ છે, સિસ્ટર રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. પછી આ ક્વાન્ઝાઉ સિટી અને ચેન્નઈ સિટી આ બંને પણ સિસ્ટર સિટી છે, સિસ્ટર સિટી એટલે કે બંનેનો એક સમાન દરજ્જા ઉપર એક સમાન તકે વિકાસ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલું હતું બરાબર. અને તમને ખ્યાલ હશે કે શી જિનપિંગ અને મોદીની વચ્ચે વારંવાર ઇન્ફોર્મલ સમિટ પણ થયેલી હતી. સૌ પ્રથમ ઇન્ફોર્મલ સમિટ જે છે એ વુહાન સિટીમાં થઈ હતી, બીજા નંબરની ઇન્ફોર્મલ સમિટ જે છે એ મામલાપુરમમાં થઈ હતી બરાબર. તો આ પણ ખબર હોય છે ભારત અને ચાઇના વિશે કંઈ કોઈ પૂછે તો. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો HAL વિશે સમજો. HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એનું મુખ્ય કાર્ય શું છે? HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ ભારતની અંદર એરક્રાફ્ટ બનાવવાનું કાર્ય કરે છે. વિમાન હવામાં ઉડી શકે, હેલિકોપ્ટરને, વિમાનને, એરક્રાફ્ટને, બાજવા માટેના વિમાનને એ બધું બનાવવાનું કાર્ય કરે છે. એની સંપૂર્ણપણે ભાગીદારી જે છે એનો હિસ્સો એ ભારત સરકારની કંપની છે. HAL કોની છે? ભારત સરકારની કંપની છે. તો સરકાર એવું વિચારી રહ્યું છે કે અમે આની અંદર 15% જેટલો હિસ્સો જે છે એ વેચવાનું વિચારીએ છીએ, 15% જેટલો હિસ્સો આનો વેચશું અને 5,000 કરોડ રૂપિયા જેના કારણે અમને મળી જાય સરકાર એ વેચવાનું વિચારે છે. 33 મિલિયન શેર જે છે એ 10 રૂપિયા, એક શેરના 10 રૂપિયા એવા 33 મિલિયન શેર વેચશે અને 10% રિપ્રેઝન્ટેશન ઓફ ધ ટોટલ પેઇડ અપ કેપિટલ ઊભું કરવાની, 5,000 કરોડ રૂપિયા એમને મળી જાય એવી એમની આશા છે સરકારની, એટલે એ વેચવાનું વિચારી રહ્યા છે. અત્યારે સરકાર પાસે 90% જેટલો હિસ્સો છે. કેમ? કારણ કે 10% જેટલો હિસ્સો જે છે એ આની પહેલાં વેચી દીધો હતો, એનો આઈપીઓ લોન્ચ કરેલો હતો. આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, મતલબ કે 10% શેર, એના 10% શેર જે છે એ સ્ટોક માર્કેટની અંદર શેર બજારની અંદર લિસ્ટિંગ કરેલા હતા, જે કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે 2018ની અંદર, જેનાથી સરકારને 4,000 કરોડ રૂપિયા મળ્યા હતા. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર એકમાત્ર એવી કંપની છે કે જે એરક્રાફ્ટને એ બધું બનાવે છે, એસેમ્બલિંગને, વિમાનને એ બધું બનાવવાનું કાર્ય કરે છે. મિલિટરી હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, સેવેલર ડ્રીલને આ બધું બનાવે છે અને ઘણા બધા પ્રોજેક્ટ એના પાઇપલાઇનની અંદર પણ છે. હવે ગ્રીન શૂ ઓપ્શન વિશે અહીં આપેલું છે કે ગ્રીન શૂ ઓપ્શન શું છે? કે ગ્રીન શૂ ઓપ્શનમાં કેવું હોય કે સરકારે પહેલાં કોઈ કંપનીના પોતાના હસ્તકની કંપનીના શેર વેચેલા હોય, પરંતુ પછી આગળ જતાં એનું ઓવર એલોટમેન્ટનો ઓપ્શન આપે, આગળ જતાં એમ કે હજી અમે બીજા પણ વધારે શેર વેચીશું, એટલે કે ઓવર એલોટમેન્ટનો ઓપ્શન આવે, એને ગ્રીન શૂ ઓપ્શન કહેવાય. બાકી ડિટેલમાં એ જાણવાની જરૂર નથી કે જેના અંતર્ગત રાઇટ ટુ સેલ ઇન્વેસ્ટર મોર શેર્સ ધેન ઇનિશિયલી પ્લાન્ડ, શરૂઆતમાં જેટલા શેરનું પ્લાનિંગ કરેલું એની કરતાં વધારે શેર વેચે. જેમ કે સરકારે એવું કીધું હોય કે અમે 10% શેર વેચશું કોઈ કંપનીના, અને પછી આગળ જતાં એમ કે હવે 10% નહીં વેચ્યું, હવે 20% વેચશું, તો એને ગ્રીન શૂ ઓપ્શન કહેવાય. એટલું ડિટેલમાં જાણવાની જરૂર નથી બરાબર. ગ્રીન શૂ આ જે છે એ સૌ પ્રથમવાર ક્યારે ચર્ચામાં આવ્યું હતું? તો 1919ની અંદર એક કંપનીની સ્થાપના થઈ હતી, ગ્રીન શૂ મેન્યુફેક્ચરિંગ કંપની, એના કારણે આ બધી વસ્તુ ચર્ચામાં આવી હતી. સેબીએ 2003ની અંદર ગ્રીન શૂને ભારતની અંદર પરમિશન આપેલી હતી અને એણે પરમિશન આપેલી હતી. સેબી જે છે, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ ભારતની અંદર શેરબજાર રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય એને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. જેમ કે બેંકને નિયંત્રણ કરવાનું કાર્ય આરબીઆઈ કરે, એમ સેબી જે છે એ શેરબજારને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે, જેના કારણે બધી વસ્તુ સ્ટેબિલાઇઝ, નિયંત્રણ જળવાઈ રહે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ચાઇનીઝ બાયર જે છે એ ભારતની અંદરથી સ્ટીલ ખરીદી શકશે એવું માનવામાં આવે છે. ચાઇનીઝ બાયર્સ, ચાઇનાના ખરીદવાવાળા લોકો જે છે એ હેલ્પ લિફ્ટ ઇન્ડિયન સ્ટીલ એક્સપોર્ટ, એટલે કે ભારતની અંદરથી સ્ટીલ એક્સપોર્ટ થઈ શકે એવું બની શકે છે. ઇન્ડિયા સ્ટીલ એક્સપોર્ટ મોર ધેન ડબલ્ડ
ભારતનું સ્ટીલ એક્સપોર્ટ જે છે, ભારત સ્ટીલ વેચવાની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ આગળ આવી ગયું છે, ડબલ આંકડાની અંદર આવી ગયું છે. પહેલાં વેચતું હતું એની કરતાં વધારે ડબલ સ્ટીલ વેચવા માંડેલું છે. લીડિંગ ઇન્ડિયન સ્ટીલ, ભારતની અંદર સૌથી વધુ સ્ટીલ કોણ વેચે છે? તો ટાટા સ્ટીલ લિમિટેડ અને JSW સ્ટીલ લિમિટેડ. 4.64 મિલિયન ટનનું ફિનિશ્ડ અને સેમી ફિનિશ સ્ટીલ જે છે એ ભારતે વેચેલું છે. ભારત જે છે હેઝ બીન રેગ્યુલર બાયર ઓફ વિયેતનામ, ભારત પાસેથી વારંવાર સ્ટીલ ખરીદતું હોય છે. બટ ચાઇનાઝ ઇમર્જન્સ એઝ અ લીડિંગ બાયર, પરંતુ ભારત અત્યાર સુધી વિયેતનામને વેચતું હતું, પરંતુ ચાઇના પણ ભારત પાસેથી સ્ટીલ ખરીદતું હોય છે. એટલે ન્યૂ દિલ્હી આપણે ભારતવાળા જે છે એને પણ વેચતા હોય છે. પરંતુ ઇટલી અને બેલ્જિયમનું સ્ટીલ જે છે એ ફિનિશ્ડ હોય છે, એ થોડું લેટેસ્ટ હોય છે. એટલે ભારતે કોમ્પિટિશનનો સામનો કરવો પડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ મૂકેલી છે સ્ટીલના ઇમ્પોર્ટ ઉપર. ચાઇના જે છે એ સ્ટીલ વેચે પણ છે અને ખરીદે પણ છે, બરાબર? ભારત પાસેથી ખરીદે પણ છે અને વેચે પણ છે, એ ખબર હોવી જોઈએ. તો ભારતે ચાઇના, વિયેતનામ અને સાઉથ કોરિયા આ ત્રણ દેશ ઉપરથી સ્ટીલ નહીં ખરીદે, એના ઇમ્પોર્ટ ઉપર, સ્ટીલ ખરીદવા ઉપર, આ ત્રણ દેશો પાસેથી સ્ટીલ ખરીદવા ઉપર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી મૂકેલી છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું એ તમે સમજો, ઘણી બધી વાર સમજાવેલું છે પરંતુ અત્યારે ફરીથી સમજો. માની લો કે ચાઇનાની અંદર સ્ટીલ જે છે એ 1 કિલોના 100 રૂપિયા હોય, 1 કિલોના કેટલા હોય 100 રૂપિયા, અને ભારતની અંદર એ જ સ્ટીલ, એ જ ક્વોલિટીનું સ્ટીલ ભારતની અંદર 80 રૂપિયામાં વેચે, તો ભારતવાળાને ખબર પડી જાય કે આ તો ભારતની અંદર આખે આખું સ્ટીલ જે છે એ ડમ્પ કરે છે, કે અહીંયા મોંઘું વેચે છે અને આપણે અહીંયા સસ્તું વેચે છે. તો આવું ચાલે નહીં. તો આવા કેસની અંદર, આવા કેસની અંદર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવે સરકાર દ્વારા. શું લેવા? કારણ કે ભારતની ડોમેસ્ટિક માર્કેટ, ડોમેસ્ટિક સેલર્સ એને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે એની માટે. નહીંતર તો પછી શું થાય, ભારતની અંદર એ 80 રૂપિયા વેચે તો ભારતના જે લોકલ લોકો જે છે, લોકલ મેન્યુફેક્ચરિંગ જે બનાવતો હોય એને તો 80 રૂપિયામાં સ્ટીલ પહોંચે જ નહીં, બરાબર? તો એમની તો માર્કેટ પડી ભાંગે, એમની પાસેથી તો કોઈ ખરીદે જ નહીં, બધા ચાઇનાનું સ્ટીલ જ ખરીદે. એટલે આવા કેસની અંદર સરકાર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવે. પરંતુ એક વાત દિમાગની અંદર ફિટ કરજો કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી ત્યારે જ લગાવવામાં આવે જ્યારે એ દેશની અંદર, ભારત દેશની અંદર જેટલું સ્ટીલ જેટલામાં વેચાતું હોય એની કરતાં પણ સસ્તું એ દેશમાં વેચવું જોઈએ. એ દેશમાં સસ્તું વેચાતું હોય તો જ ભારત દેશની અંદર ત્યારે તે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવે, બરાબર? તો તમને એવો પ્રશ્ન થાય કે આપણને ખબર કેમ પડે કે અહીંયા સસ્તું વેચે છે? તો પહેલાં તો એ ખબર પડી જ જાય ઓટોમેટિક, કારણ કે સ્ટીલનો જે બિઝનેસ કરતા હોય તો એ બધેથી સ્ટીલ ખરીદતા હોય તો એમને ખબર જ હોય. અથવા તો બીજું એવું વિચારી લો કે ભારતના રાજદૂત ત્યાં ચાઇનાની અંદર કામ કરતા હોય તો એના આધારે પણ આપણને ખબર પડી જાય. અથવા તો આપણે અહીંયા સ્ટીલ વેચવી, બરાબર? તો આ બધી વસ્તુ એક રીતે ખબર પડી જ જાય. એ એક રીતે વ્યર્થ પ્રશ્ન છે કે આપણને ખબર ન પડી, બરાબર? તો ચાઇના, વિયેતનામ અને સાઉથ કોરિયા ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ભારતે લગાવેલી છે. ડમ્પિંગની વ્યાખ્યા પણ અહીંયા ડિટેલમાં આપેલી છે, ઇમ્પોઝિશન ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આ પરંતુ આજે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી હોય તો એની માટે પહેલાં પ્રોબ, ખૂબ જ ઊંડી તપાસ કરવી પડે, ઇન્વેસ્ટિગેશન કરવું પડે કે હા બરાબર ત્યાં ઓછા પૈસા છે તો જ તે એવું બધું કરી શકાય. પહેલાં એની માટે ઊંડી તપાસ કરવી પડે સ્ટીલ પ્રોડક્ટને એ બધાની ઉપર. અને એ તપાસ કરવાનું કાર્ય ભારતની અંદર DGTR કરે છે. DGTR એટલે કે ડિરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમિડીઝ, એ આ કાર્ય કરે છે. શું? એન્ટી ડમ્પિંગ ડ્યુટી મૂકવાનું. અને 5 વર્ષ માટે અત્યારે આપણે આ જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવેલી છે, આની પહેલાં પણ 2019ની અંદર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવેલી હતી જે એપ્રિલ 2020માં એક્સપાયર થઈ ગઈ હતી. અને WTO જે છે એણે એની પરમિશન આપેલી છે કે હા તમે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી શકો. કારણ કે તમે સમજી શકો, પોતાના દેશમાં સસ્તું વેચ્યું છે અને આપણે અહીંયા, પોતાના દેશમાં મોંઘું વેચ્યું છે અને પોતાના દેશમાં જેટલામાં પ્રોડક્શન થાય છે એની કરતાં પણ સસ્તું વેચ્યું છે, ડમ્પ કરેલી છે, બધી બધી વસ્તુ ડમ્પ કરી નાખી છે. ડમ્પ કરવી એટલે એનો મતલબ કે એક રીતે ડસ્ટબિન જેમ, આપણો કેવી રીતે ભારતનો ડસ્ટબિન જેમ ઉપયોગ કરો છે. આવું જનરલી ક્યારે થતું હોય કે માની લો કે સ્ટીલનું પ્રોડક્શન ખૂબ જ ઘણું બધું વધારે થઈ ગયું હોય, કે ચાઇનાની અંદર ખૂબ વધારે સ્ટીલનું પ્રોડક્શન થઈ ગયું, એટલે જે બનાવવાળો એવું વિચારે કે હાલોને વેચાતું નથી તો ભારતમાં એમને જ મોકલી દેવી, સસ્તામાં વેચી દેવી, સસ્તામાં એ ડમ્પ કરી નાખવી. એટલે WTOએ એની પરમિશન આપેલી છે. હવે આ જે છે એ કાઉન્ટર વેલિંગ ડ્યુટી કરતાં અલગ છે, ડિફરન્ટ ફ્રોમ CWD અથવા તો કાઉન્ટર વેલિંગ ડ્યુટી કરતાં અલગ છે. કાઉન્ટર વેલિંગ ડ્યુટીમાં કેવું હોય, એમાં પણ વિદેશમાં જેટલામાં વસ્તુ મળતી હોય એની કરતાં સસ્તી મળતી હોય, પરંતુ આમાં સસ્તી મળતી હોય એનું કારણ શું હોય? એનું કારણ એ હોય કે સરકારે સબસિડી આપેલી હોય. જે તે સરકારે શું આપેલી હોય? સબસિડી આપેલી હોય. સબસિડી મળવાના કારણે વસ્તુ સસ્તી મળતી હોય ત્યારે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવવામાં આવે છે. અને આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ક્યારે લગાવવામાં આવે? જ્યારે વસ્તુ ડમ્પ કરવામાં આવે, ત્યારે એના જે પોતાના દેશની અંદર વસ્તુ મોંઘી મળતી હોય પરંતુ આપણા દેશની અંદર વસ્તુ સસ્તી મળે ત્યારે એ લગાવવામાં આવે છે, ખબર હોય છે. જો સ્ટીલનો રિપોર્ટ ડેટા બધું અહીંયા ડિટેલમાં આપેલું છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો SBI ની જોબ માટે, SBIના ચેરમેન બનાવવા માટે અત્યારે દિનેશ કુમાર ખારાનું નામ સજેસ્ટ કરવામાં આવેલું છે પેનલ દ્વારા. SBIના અત્યારના ચેરમેન કોણ છે? રજનીશકુમાર. તો રજનીશકુમારનો સમયગાળો જે છે એ ઓક્ટોબર 7 3 વર્ષનો એમનો સમયગાળો પૂરો થાય છે. તો હવે આગળ ચેરમેન કોણ બનાવવામાં આવશે? તો એની માટે આ દિનેશકુમાર ખારાનું નામ આવેલું છે. હવે કોઈપણ બેંક, પબ્લિક સેક્ટર બેંકના ચેરમેન, એના ડિરેક્ટર, એના ફૂલ ટાઈમ ડિરેક્ટર, શોર્ટ ટાઈમ ડિરેક્ટર, આ બધું નક્કી કરવાનું કાર્ય કોણ કરે છે? આ બધું નક્કી કરવાનું કાર્ય કરે છે બેંક બોર્ડ બ્યુરો. કોણ? બેંક બોર્ડ બ્યુરો. અને આ પ્રશ્ન 2019ની UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે પબ્લિક સેક્ટર બેંકના ચેરમેન નક્કી કરવાનું,
ડિરેક્ટર નક્કી કરવાનું, અથવા સરકારી બેંકના ના બધા બેંકના ચેરમેને એ બધું નક્કી કરવાનું, એમના એમડીને એ બધું નક્કી કરવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવતો તો બેંક બોર્ડ બ્યુરો. એની સ્થાપના ક્યારે થઈ હતી એ પણ તમને ખબર હોવી જોઈએ. બેંક બોર્ડ બ્યુરો જે છે 2016ની અંદર એની સ્થાપના થઈ ગઈ હતી. અને એ એક એની અંદર એ કોન્સ્ટિટ્યુશન એની બોડીની અંદર એમિનન્ટ પ્રોફેશનલ લોકો હોય છે, ઓફિશિયલ ઓફ રિકમેન્ડેશન એ સલાહ આપે છે, અપોઇન્ટમેન્ટ કરવાની, નિમણૂક કરવાની, હોલ ટાઈમ ડિરેક્ટરની નિમણૂક કરવાની, નોન એક્ઝિક્યુટિવ ચેરપર્સનની નિમણૂક કરવાની, પબ્લિક સેક્ટર બેંકની અંદર જે એમડી ને એ બધાની નિમણૂક કરવાની, સ્ટેટ ઓન્ડ સરકારી રાજ્ય સરકારી જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય એની આ નિમણૂક કરવાની ઓટોનોમસ રિકમેન્ડેશન એ બધું આપે છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કાર્ય કરે છે. અને આ જે છે બીબીબી બેંક બોર્ડ બ્યુરો એ માત્ર રિકમેન્ડેશન સલાહ આપે છે, આખરી નિર્ણય ફાઇનલ ડિસિઝન તો ફાઇનાન્સ મિનિસ્ટ્રી લે છે, એ ખબર હોવી જોઈએ. ઇમ્પ્રુવિંગ અને સાથે સાથે આ બીબીબી જે છે એ ઇમ્પ્રુવિંગ કોર્પોરેટ ગવર્નન્સનું માં વધારો થઈ શકે એનું પણ ધ્યાન રાખે છે. અને ઇમ્પ્રુવ બધું વાતાવરણને એ બધું ઇમ્પ્રુવ કરવાની પણ કોશિશ કરે છે. પબ્લિક સેક્ટર બેંકની અંદર બિલ્ડિંગ કેપેસિટી, એમની બિલ્ડિંગ ખૂબ સારી હોય, સ્વચ્છ હોય, એ પણ ઇમ્પ્રુવ કરવાનું કાર્ય કરે છે. બીબીબી જે છે એ પબ્લિક ઓથોરિટી છે અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત પબ્લિક ઓથોરિટી હોવાથી માહિતી પણ માંગી શકાય છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ જે છે એન્ટિનો ગુટેરસ, એણે ભારતની થોડીક ટીકા કરેલી છે. એમને કેમ કીધેલું છે કે ભારત એક બાજુ તો રિન્યુએબલ એનર્જીની વાત કરે છે અને બીજી તરફ ભારતની અંદર કોલસાના ઉત્ખનન માટે સબસિડી આવે છે, અને કોલસાના ઉત્ખનન માટે સબસિડી આવે તો એક સારી વસ્તુ નથી. કેમ? કારણ કે કોલસાથી ઘણું બધું પ્રદૂષણ થતું હોય છે, પરંતુ ભારતે તો હમણાં થોડા સમય પહેલાં તે 40 જેટલી કોલસાની ખાણ માટે માઇનિંગની પરમિશન આપી દીધેલી હતી, એની માટે ઓક્શન હરાજીની પરમિશન આપેલી હતી. એટલે એન્ટિનો ગુટેરસ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલે આપણી એક રીતે ટીકા કરેલી છે કે કોલ માટે ભારતે સબસિડી આપવી ન જોઈએ. ક્રિટિસાઇઝ ટીકા કરેલી હતી, બધી વસ્તુ અહીં આપેલી છે. કોલ ઓક્શન માટે દરબારી શેઠ લેક્ચરને ભારતમાં દિલ્હીની અંદર ટેરી દ્વારા ધ એનર્જી રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ દરબારી શેઠ લેક્ચર એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હતું, એમાં એમને આ ટીકા કરેલી હતી ભારતની. એનર્જી ગેપ, ક્લીન એનર્જી તરફ આપણે આગળ વધવું હોય તેમ છતાં પણ ભારત જે છે એ ફોસિલ ફ્યુલ માટે, એટલે કે કોલસામાંથી જે ફ્યુલ મળતું હોય, જૈવ બળતણ હોય, એને વધારે પ્રોત્સાહન આપે છે, એની માટે સબસિડી આપે છે, એ કરવું જોઈએ નહીં. ભારત કોલસા માટે કેટલી સબસિડી આપે છે? તો જો એ અહીંયા આપેલું છે, આટલી બધી સબસિડી આપે છે. જો બધું ડિટેલની અંદર સમજાવેલું છે કે ફાઇનાન્શિયલ યર 2019ની અંદર આટલી સબસિડી આપેલી છે. 41 જેટલા કોલસાની ખાણ માટે કમર્શિયલ લેવલે વ્યાપારિક ધોરણે એનું આપણે ઓપ્શન કરી નાખેલું. ગવર્મેન્ટ દ્વારા એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે 50,000 કરોડ રૂપિયા જે છે એ ઇન્વેસ્ટ કરવામાં આવશે, કે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી શકાય. કોણ? કોલસાના ઉત્ખનન માટેનું, એક્સટ્રેક્શન માટેનું, ટ્રાન્સપોર્ટેશન માટેનું, અને જેના કારણે નવી નવી નોકરી પણ લોકલ લોકો માટે ક્રિએટ કરી શકાય એની માટે 50,000 કરોડ રૂપિયા કોલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે. કોલસાની ખાણનું ઓક્શન કઈ રીતે થાય છે ઘણી બધી વાર ડિટેલમાં ચલાવેલું છે, પરંતુ ફરીથી ટૂંકમાં જોઈ લઈએ. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 41 જેટલી કોલસાની ખાણ માટેનું ઓક્શન કરવામાં આવ્યું છે. ડિસિઝન અંડર આત્મનિર્ભર ભારત અંતર્ગત આ આખે આખું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે, અને પ્રાઇવેટ ખેલાડી જે છે એ પણ આ વખતે આની અંદર ભાગ લઈ શકશે. અત્યાર સુધી લઈ શકતા ન હતા. અને આ વખતે જે કોલસાની જે ખાણ બનાવવામાં આવશે, જે તે પ્રાઇવેટ ખેલાડીને કોઈ પણ ઓપ્શન આધારે આપવામાં આવશે, તો એમાં આવકનો આધાર જે છે એ રેવન્યુ શેરિંગ બેઝિસ કરવામાં આવ્યું છે. આની પહેલાં એવું હતું કે જે કોઈ પણ કંપની કોલસાના ઉત્પાદન કરે, એનું ખનન કરે, તો એણે અમુક પ્રકારના મર્યાદિત પૈસા ફિક્સ્ડ રૂપી જે છે એ રાજ્યને દઈ દેવાના રહેતા હતા, પરંતુ આ વખતે હવે એવું બંધ કરી નાખ્યું અને રેવન્યુ શેરિંગ કરી નાખ્યું. એટલે એનો મતલબ શું કે કંપની કોઈ છે એ કોલસાની અંદર ખનન કાર્ય કરે અને એમાંથી એને જેટલો પ્રોફિટ થાય, જેટલો ફાયદો થાય, એમાં રાજ્ય સરકારને ભાગ દેવાનો. પહેલાં ભાગ નહોતો દેવાનો, પહેલાં અમુક નિશ્ચિત પૈસા દઈ દેવાના હતા, બરાબર? એ ખબર હોય છે. જો અહીંયા બધું આપેલું છે ડઝ ઇન્ડિયા, હવે ભારત જે છે, ભારત ઘણો બધો કોલસો જે છે એ ઇમ્પોર્ટ પણ કરે છે, એટલે કે વિદેશમાંથી પણ મંગાવે છે, કારણ કે આપણી ખપત ખૂબ વધારે છે. 240 મિલિયન ટન જેટલો એક વર્ષની અંદર જે છે એ મંગાવે છે, અને 1.7 લાખ કરોડ રૂપિયા એના કારણે આપણું ઇમ્પોર્ટનું બિલ પણ ઘણું બધું વધારે આવે છે. એટલે આપણે આ નવી ખાણ જે છે એની માટેની પરમિશન આપેલી છે. આની અંદરથી 225 મિલિયન ટન જેટલો કોલસો જે છે એ 2025-26 સુધીમાં કાઢવામાં આવશે, જેના કારણે આપણું ફોરેન એક્સચેન્જ પણ બચી જશે, કારણ કે આપણે એટલો કોલસો વિદેશમાંથી નહીં મંગાવવો પડે, અને વિદેશમાંથી નહીં મંગાવી તો આપણે એટલા પૈસા બચી જશે. હાઈ પાવર્ડ એક્સપોર્ટ કમિટી 2017માં બનાવવામાં આવેલી હતી, એણે કીધેલું હતું, એણે અમુક સલાહ આપેલી હતી. એમાંની અમુક સલાહ એવી હતી કે એલોકેશન ઓફ કોલ બ્લોક્સ ઓન કન્ઝપ્શન ટુ કમર્શિયલ વ્યાપારી ધોરણે કોલસાના બ્લોક માટેની જે ખનન કરવાની પરવાનગી જે છે એ વ્યાપારી ધોરણે બીજાને પણ આપવી જોઈએ. ઇન્ક્રીઝ ધ અવેલેબિલિટી ઓફ કોલસાનું પ્રમાણ ભારતની માર્કેટની અંદર વધે એવું કંઈક કરવું જોઈએ, સસ્તો મળે એવું કંઈક કરવું જોઈએ. અહીંયા ભારતની અંદર કોલનું પ્રોડક્શન કેટલું છે એ આપેલું છે. કોલસા રિલેટેડ ઘણી બધી વસ્તુ વારંવાર પૂછાતી હોય છે, બરાબર, પરીક્ષાની અંદર, કારણ કે એ હોટ ટોપિક છે તો વારંવાર પૂછાતું હોય છે. તો આજ માટે આટલું રાખીએ, પરંતુ આ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધામાં તમે જોડાઈ શકો છો, અને ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી લો તો તમને PDF પણ મળી જશે.
આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે ગવર્નર સાથે સંબંધિત કયો આર્ટિકલ છે બંધારણની અંદર. ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન, ક્વેશ્ચન અવરની અંદર પ્રશ્ન કાળની અંદર કેટલા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ભારત અને ચાઇનાની વચ્ચે સિસ્ટર સિટી એગ્રીમેન્ટ કયા કયા વચ્ચે થયેલું છે. બી 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 બેંક બોર્ડ બ્યુરોનું મુખ્ય કાર્ય શું છે અને કમિટી ઓન એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની એ ફૂડ પ્રોક્યોરમેન્ટનું કાર્ય કરે છે તો એની સાથે સંબંધિત કઈ કમિટી બનાવવામાં આવેલી હતી એ કમિટીનું નામ તમારે લખવાનું છે. તો આ બધે બધા પ્રશ્નના જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખજો. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થવા હાર્દિક સાથે.